ઠાકરસિંહ રબારીની કૃષ્ણ આપણે વાત કરી કે ઠાકરસિંહ રબારી ગઈકાલે જ કહ્યું હતું કે રણછોડ પગીએ બલિદાન આપ્યું, એના પછી ગુલાબની બેનની વાત આવી, એના પછી બધું ફિક્સ હતું, બે મહિનાથી ફિક્સિંગ વાળી મેચની વાત હતી. તમે જે કહ્યું હમણાં જ વાત થઈ હતી અને એમણે કહ્યું કે ઉમેદવાર બદલાવા જોઈએ, સામે ભારતીય જનતા પાર્ટીમાં પણ આવું જ છે. માવજી પટેલ હોય કે પછી જામાભાઈ હોય, અત્યારે અસંતોષ ભારતીય જનતા પાર્ટીમાં પણ ચરમ પર દેખાઈ રહ્યો છે. બિલકુલ, અને અપક્ષ ઉમેદવારોના નામે આ બધા જે રેસમાં હતા, જેમને એવી ઈચ્છા હતી કે અમને ટિકિટ અપાય, નથી અપાય, એટલે અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યા છે. પરંતુ બીજી બાજુ આ ચૂંટણીમાં બનાસકાંઠા સાથે પાકિસ્તાનની સરહદ અડે છે, એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ પાકિસ્તાનનું ભૂત ફરી ધણ્યું છે. કારણ કે શૈલેષ પરમાર, કોંગ્રેસના નેતા, એવું કહી રહ્યા છે કે જે પાકિસ્તાનના નામ પર અત્યાર સુધી ભરમાવતા હતા, ભારતીય જનતા પાર્ટી તરફ સીધો ઇશારો છે કે તેઓ આ વખતે હારવાના છે. વધુ વિગત આપશે ધવલ જોશી. જી ધવલ. કૃષ્ણ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની જે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો અને અંતિમ દિવસે ઉમેદવારોનું જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. 20 જેટલા જે દાવેદાર ઉમેદવારો છે તે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ છે તે સુઈગામ પ્રાંત કચેરી ખાતે રજૂ કરી દીધા છે. 20 જેટલા ઉમેદવારો છે તે નોંધાઈ ચૂક્યા છે. મહત્વની વાત છે કે ભાજપમાંથી નારાજ થયેલા બે, જામાભાઈ ચૌધરી અને માવજીભાઈ પટેલ, બંને આ લોકોએ અત્યારે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. મહત્વની વાત છે કે એક તરફ જ્યારે કોંગ્રેસની વાત હતી, કોંગ્રેસમાં ગુલાબસિંહ રાજપૂતનું નામ જાહેર થયું ને તે બાદ ઠાકરસિંહ રબારી છે તે નારાજ જોવા મળ્યા હતા, પરંતુ આજે ભાજપના ઉમેદવારનું અંતિમ સમયે નામ જાહેર થયું ને તે બાદ જામાભાઈ ચૌધરી કે જેઓ સુઈગામ તાલુકા મહામંત્રી રહી ચૂક્યા છે, તો સાથે જ માવજીભાઈ પટેલ કે જેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, આ બંને નારાજ ભાજપના નેતાઓએ પણ આજે પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂકી છે. ત્યારે જોઈ શકાય છે કે માત્ર કોંગ્રેસમાં જ નારાજગી નથી, પરંતુ ભાજપમાં પણ ઉમેદવારને લઈને ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. 20 જેટલા ફોર્મ છે તે અત્યારે સુઈગામ પ્રાંત કચેરી ખાતે રજૂ થઈ ચૂક્યા છે. 28મી તારીખે ફોર્મ ચકાસણીનો દિવસ છે, તો 30મી તારીખે ફોર્મ પાછું ખેંચવાનો દિવસ છે. મહત્વની વાત છે કે અત્યારે તો અપક્ષ ઉમેદવારોની કતારો લાગી ગઈ છે, પરંતુ 30મી તારીખે ફોર્મ પાછું ખેંચવાના અંતિમ દિવસે કેટલા ફોર્મ પાછા ખેંચાય છે અને તે બાદ જે વાવ વિધાનસભાનું જે મેદાન છે તેની અંદર કેટલા ઉમેદવારો રહે છે તે જોવું રહેશે. કૃષ્ણા.